કડોદરા નગર પોસ્ટ ઓફિસ ખાતે જનધનના નવા એકાઉન્ટ ખોલાવવા માટે લોકોએ સવારથી જ મોટી લાઈનો લગાવી હતી, ત્યાં સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા પણ જોવા મળ્યા હતા. સુરતના કડોદરા નગરપાલિકાને અડીને આવેલ કડોદરા પોસ્ટ ઓફિસ ખાતે આજરોજ સવારથી જ જનધન ખાતાના નવા એકાઉન્ટ ખોલવા મસ મોટી લાઈનો જોવા મળી હતી, જેમાં સરકારશ્રીના આદેશ મુજબ સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડાડતા જોવા મળ્યા હતા. વહેલી સવારથી જ લાઈનોમાં ઉભા રહી મહિલા તેમજ પુરુષો નવા એકાઉન્ટ ખોલાવવા મુદ્દે બખડતા પણ જોવા મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે સરકારના તબક્કાવાર 4 જેટલા લોકડાઉન પૂરા થઈ ચૂક્યા છે, ત્યારે 1 જૂનના રોજ દેશમાં અનલોક જાહેર થયું છે. પરંતુ સરકાર દ્વારા જાહેર જનજીવન તેમજ અર્થવ્યવસ્થાને વેગ મળે તે હેતુથી મોટાભાગના કોમર્શિયલ સહિતના ધંધા વેપાર માટે છૂટછાટ આપવામાં આવી છે. જો કે પોસ્ટ ઓફિસ ખાતે થયેલ લાઈનો બાબતે લોકોને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી જનધન યોજના હેઠળ નાણાકીય સહાય મેળવવા માટેનું નવું એકાઉન્ટ ખોલાવવા માટે તેઓ સવારથી જ મોટી લાઈનો લગાવીને ઉભા રહ્યા છે. વિશેષમાં નોંધવું જરૂરી રહ્યું કે કડોદરા નગરપાલિકાને અડીને આવેલ કડોદરા પોસ્ટ ઓફિસ ખાતે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા, જેમાં સોશિયલ ડિસ્ટન્સ સિંહનો અભાવ પણ જોવા મળ્યો હતો. લોકો મોઢા પર માસ્ક લગાવ્યા વિના જોવા મળ્યા હતા, ત્યારે કડોદરા પાલિકા દ્વારા લોકડાઉનના સમય દરમિયાન પાનના ગલ્લા વારાને સોશિયલ ડિસ્ટન્સિંગના અભાવ તેમજ સમય મર્યાદાને લઈને 200 રૂપિયા જેટલો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો. જો સભી લોગ જીતકે લિયે આયે હૈ વહી લિયે હમ ભી આયે હૈ, મતલબ જો ફાયદે કે લિયે સબ લોગ આ રહે હૈ વહી હમ ભી કર લેને આયે હૈ, ફાયદે હૈ તો ઓર કિસ લિયે આયેંગે, જો સબકો સરકાર મતલબ દે રહી હૈ મદદ વો હમ ભી લેને આયે હૈ. કિતને ટાઈમ સે ખડે હૈ યહાં પે? 6 બજે સે ખડે હૈ. મેરા નામ સિમી તિવારી હૈ. કહાં રહેતે હૈ? મેં ભાગુનગર મેં રહેતા હૂં. તો યહાં ક્યું આયે? ઇધર જનધન કા ખાતા ખુલને બોલા હૈ તો ઇસકે લિયે હમ ખુલને કે લિયે આયે હૈ. हमें ज़रूरत है क्योंकि सरकार का तरफ से हमें कोई मदद नहीं मिला है. ठीक है, सब लोगों का चावल मिला है, ये मिला है, हमें कुछ नहीं मिला है. और हमारा पति जेल में है, लाजपुर जेल में है, संजय तिवारी नाम है, वो मर्डर केस में फंसा है. अब वो मर्डर किया है, इसका कोई सबूत नहीं है. और हमने भी देखा नहीं, आपने भी देखा नहीं है, मगर हाँ कुछ लोग बोला है कि मर्डर किया है. मगर हाँ मेरा पति जेल में है, हम लोगों को कुछ तो सुविधा होना चाहिए, हमें कुछ नहीं मिला है. नहीं हमारा पति है, नहीं हमारा कोई भी नहीं है हमारा. ठीक है, हम बहुत मुसीबत में हैं. और हम हमारा ये भी नहीं है कि गांव है कि हम लोग गांव जा सकते हैं, कि हम लोगों को किधर नहीं जाना. हम लोग इधर पे भाड़े पे रहते हैं, 1600 रुपये भाड़ा है, हम उसी पे रहते हैं. छोटा सा रूम है हमारा, हम तीनों माँ बेटी रहते हैं. आपका नाम? अंतिमा यादव. यहाँ पे क्यों आए? कार्ड बनवाने, खाता खुलवाने. कौन सा खाता खुलवाने? पोस्ट ऑफिस में. રમેશ કુંભાતી, દિવ્યાંગ ન્યૂઝ, કડોદરા.